જામનગરના લોક ડાયરામાં રાજકીય રંગ સાથે નોટોનો વરસાદ વરસી રહ્યો છે. જામનગર ખાતે ધારાસભ્ય હકુબા જાડેજા આયોજિત ભાગવત સપ્તાહ અંતર્ગત યોજાયેલ લોક ડાયરામાં રાજકીય લોકોના જમાવડા સાથે નોટોનો વરસાદ જોવા મળી રહ્યો છે. જામનગર ખાતે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુબા દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે રાત્રે લોક ડાયરાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે આયોજિત રાત્રિ સમયે લોક ડાયરામાં પ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવી, લોકગાયિકા કિંજલ દવે અને નિશા બારોટ પણ ઉપસ્થિત રહ્યા હતા. ડાયરામાં ગીતોનો સૂર સાથે રાજકીય જમાવડો પણ જોવા મળ્યો હતો, જેમાં મુખ્યત્વે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, મંત્રી વાસણભાઈ આહિરપુર્વ, જયેશભાઈ રાદડિયા, કંદલ જાડેજા, રમેશ ધડુક સહિત નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત થતા તેમની રાજકીય સફરને લઈને અનેક ચર્ચાઓ પણ જોવા મળી હતી અને શરૂ થઈ હતી. હાર્દિક પટેલ દ્વારા ઉપસ્થિત નેતાઓ દ્વારા હાથ મિલાવી અભિવાદન પણ કરવામાં આવ્યું હતું. તેને જોતા હાર્દિક પટેલ વિશે અનેક પ્રશ્નો ચર્ચાતા જોવા મળી રહ્યા છે. શું હાર્દિક પટેલ ભાજપમાં જશે કે આપમાં, તેવા અનેક સવાલો હવે ઉઠવા લાગ્યા છે, જે ઇશારા ઇશારામાં ઘણું બધું કહી જતું હોવાનું પણ જોવા મળી રહ્યું છે. હકુબા જાડેજા દ્વારા એક મંચ પર સર્વ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત સન્માન પણ કરવામાં આવ્યું હતું, તો બીજી તરફ કીર્તિદાન ગઢવી અને કિંજલ દવે દ્વારા ગીતોના સૂર રેલાતા ઉપસ્થિત લોકો દ્વારા મન મૂકીને તેમના પર ગોરૂપે રૂપિયાનો નોટોનો વરસાદ પણ વરસાવ્યો હતો અને મશગુલ બની ગયા હતા. ઉપરાંત આ કાર્યક્રમમાં ખુદ નેતાઓને પણ ઊભા રાખી તેમના પણ રૂપિયાનો અઢળક નોટોનો વરસાદ વરસતો જોવા મળ્યો હતો. એટલે કે ગાયક કલાકારોની સાથે સાથે હવે નેતાઓ પર પણ રૂપિયાના વરસાદ વરસી રહ્યા છે. આ કાર્યક્રમને નિહાળવા શહેર પ્રમુખ ડૉક્ટર વિમલ કથરા, મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારિયા, દિનેશ ભામણિયા, તમામ કોર્પોરેટરો, પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને આ ડાયરાની મોજ માણી હતી. માણો મોજ લોક ડાયરાની, અને આ લોક ડાયરામાં નેતાઓની સાથે સાથે લોકગાયક કીર્તિદાન ગઢવી, લોકગાયિકા કિંજલ દવે અને લોકગાયિકા નિશા બારોટ પણ ઉપસ્થિત રહ્યા હતા. Thank you.
Thank you.
ખૂબ જ ધાર્મિક સ્વભાવ ધરાવતા અને સતત ધાર્મિક આયોજન